બીએસસી ભવન વારાહી દ્વારા આપણે આજે ધોરણ 8 આ કવિતા નંબર 4 તને ઓળખું છું માં સૌપ્રથમ આપણે કાવ્યનું ગાન કરશું તને ઓળખું છું માં તને ઓળખું છું માં સરે અચાનક ઘોઠે થી બસ એક વેળ તે ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા સું ઘરને ખૂણે એ કાલવાયું વરસે છે જો માસું મરે લહેરખી થઉ ભલેલું લુઝરતા મારગમાં ધરણા પેઠે તને ઓળખું છું માં તને ઓળખું છું માં સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ ઘરને કોણે એકલ વાયુ વરસે છે ચોમાસુ મળે લહેરથી હોઉં ભલે હું લૂ ઝડતા મા રગમાં તરણા પેટે ચાલે કે હડસે લે કોઈ ફેંકે પગ પર ઊભો થાઉં તારી મમતાના પેકે દસે ટેરવા અડે ને પીડા શું થાતી પણ ઘરમાં ઘરથી જાઉં દૂર સતા તું હોય આંખની સામે કોણ અભાગી હોય જે માને આમ સદાના પામે સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પર કમ્મા તને ઓળખું છું માં તને ઓળખું છું માં તને ઓળખું છું માં આ ઉર્મી ગીતમાં કવિ મકરાન મનોહર રતિલાલ ત્રિવેદીનું વતન ભાવનગર જિલ્લાનું શ્રીનિવાસ ગામ છે અને તેઓ ઢંસા જંક્શનની હાઈસ્કૂલમાં એક શિક્ષક તરીકે સેવા આપી અને પોતે નિવૃત્ત થયા છે અને તેમને મોજુનું છુટ્ટી મૂકી વીજ મિતવા એ એમના કાવ્ય સંગ્રહ છે અને બાળ સાહિત્ય એમનું પણ નોંધપાત્ર પ્રદાન છે ગજવામાં ગામ અને નાતો આ એમના વાર્તા સંગ્રહ છે તેમજ નથી નામની એમણે નવલકથા લખી છે તને ઓળખું છું માં આ ઉર્મી ગીતમાં કવિ અહીંયા આગવી શૈલીમાં માતૃ મહિમા રજૂ કર્યો છે જીવનમાં મુશ્કેલી આવે પીડા સહન કરવાની ટેવ કોઈ સ્વજન ધિક્કારે કોઈ ઉપેક્ષા કરે એવા સંજોગોમાં માતાની મમતા જે સંતાનને પોતાના પગ ઉપર ઊભા રહેવાનું પગ પર ઊભા રહેવાનું એક આશીર્વાદ આપે છે તાચકા ફૂટે અને પીડા છૂ ભરમાં દૂર થઈ જાય માતા પોતાના દુઃખના આવડા લે છે આ સરસ મજાના ઉર્મી ગીતમાં કવિએ પોતાના વિચારો રજૂ કર્યા છે તને ઓળખું છું માં સરે અચાનક ગોઠેથી બસ એક વેણ તે ખંભા તને ઓળખું છું માય માય માં માની સરખામણી બીજા કોઈ જોડે થઈ શકે નહીં એમ જેવી રીતે ગોર વિના મોરો સંસાર તેવી જ રીતે માં વિના સુનો સંસાર બસ ઓઠેથી એક વેણ સરી પડે એમ વેણ એટલે કે વચન બસ ખંભા એમ ખમ્મા એટલે કે ક્ષેમ કુશે રહો એમ આ એ વેણ છેડી પડે એટલે દીકરાને એમ ખમ્મા એમ કહેતા પોતાના મુખમાંથી આ વેણ ક્ષમી પડે સરી પડે છે ક્ષેમ કુશે રહો એમ સતત સતત પોતાના મુખમાંથી આશીર્વાદ જ નીકળે છે ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ ઘરે ખૂણે એકલ વાયુ
वर्षे से चौमासु है। खम्मा कहता है, खम्मा कहता है माता ना पापन पर थी आंसू खरी पड़े छे हम खरे खर मारो दीकरो हम भणी गणी ने आगर वधे हम घर ने कूणे एकल वायु वर्षे से चौमासु है। घर ने अने जारे दीकरो है ये माथी दूर जाए हम परदेश में जारे मोटो थाय भणी गणी अने परदेश में कमावा माटे जाए जारे घर थी ये दूर थाय त्यारे मां એ એકલા ઘરના ખૂણે બેસી અને પોતાના આંખમાંથી આંસુ સારી રહી છે। મરે લહેરથી હો ભલે હું લુ ઝરતા મારક, કોઈ એક પવનનું ઝુંપુ આવે ને લહેરથી આવે ને તો એ હરખાઈ જાય છે। તરણા પેઠે ચાલે કે હરસેલે કોઈ ફેંકે એમ, તરણાની માફક જે રીતે નાનું તણકડું હોય અને એને કોઈ ફેંકે એમ પવન આવે ને તો એ ફેંકાઈ જાય અને એવી જ રીતે એમ કોઈ આ રીતે આપણી ઉપેક્ષા કરે, કોઈ ધિક્કારે, કોઈ ફેંકી દે ત્યારે પોતાને માતાની મમતા હે ને એ પોતાને પગ પર ઉભા રહેવાની એ શિખામણ આપે છે, પોતાને પગ ઉપર ઉભા રહેવાની ક્ષમતા આપે છે। દસે તેરવા અડે ને પીડા શું થાતી પર ભરમા, માતાના ખાલી આશીર્વાદ મળે ને આપણા ઉપર હાથ પર વહાલથી હાથ ફરે ને તો એ ગમે એટલું દુઃખ હોય ને એ દૂર થઈ જાય છે। ઘરથી જાઉં દૂર સતા તું હોય આંખની સામે, જ્યારે જ્યારે હું ઘરથી દૂર બહાર જાઉં છું પરદેશમાં કમાવા માટે ત્યારે ખરેખર ભલે તું ત્યારે મારી જોડે નથી હોતી પણ ખરેખર મને એવું સતત સતત એવું લાગે છે તું ખરેખર મારી આંખની સામે જ છે। કોણ અભાગી હોય કે જે માને આમ સદા ના પામે, એવો કોણ અભાગી હોય કે જે પોતાની માને આમ પામી ના શકે એમ, એને અભાગી કહેવાય એમ કે કુપુત્ર કહેવાય એમ નહીં કહેતા, કહેવામાં આવ્યું છે એમ કે જનની જન તો ભક્ત જન કાં દાતા કા સુર નહીતર રહી જે વાંધણી મત ગુમાવી સુર। આવો સરસ રીતે કવિ રજૂ કર્યો એમ કે કોણ એવો અભાગી હોય એમ કે પોતાની માતાને ન પામી શકે। સર્વ સ્મરણ સ્મરણ તે તીર્થ તારી એમ કરું પર કમમાં તને ઓળખું છું માં, અને સ્મરણ સ્મરણ એમ તારે તીર્થ એમ સ્મરણ સ્મરણ એક તીર્થ છે। આપણે સરસ મજાની એક નાનકડી વાર્તા દ્વારા આપણે એને સમજીએ કે શિવ અને પાર્વતી અને એમના બે દીકરા એમ, એકનું નામ ગણેશ અને બીજાનું નામ કાર્તિક, આ બંને વચ્ચે વાદ વિવાદ થયો એમ, બંને વચ્ચે મીઠો ઝઘડો થયો એમ કે પેલો ગણપતિ કે હું મહાન અને કાર્તિક કે હું મહાન, આ બંને વચ્ચે ઝઘડો ચાલતા હતા ત્યારે એવામાં શિવ અને પાર્વતી આવી પહોંચે અને બંનેને કહે કેમ આ બધું શું માંડે એમ કે શું આ ઝઘડો છે, ત્યારે એમ કીધું કે ગણપતિ કે હું મહાન, કાર્તિક કે હું મહાન। તો ચલો કે આપણે એની એક પરીક્ષા લઈએ કે 68 તીર્થ જે પૂરો કરીને જે પરિક્રમા કરી અને વહેલો આવી જાય એ મહાન, તો કે સરદ મંજૂર બંનેને કે હો મંજૂર, કે બંને જણા આ તો સરદ મંજૂર રાખી અને કાર્તિક એટલે કેવાય એમ કે પોતાનું વાહન તો મોર એમ આમ ફટાકમાં ઉડ્યા અને પહોંચી ગયા 68 તીર્થની યાત્રા માટે નીકળી પડ્યા એમ, અને ગણપતિ તો ગણપતિને તો એક તો મોટું પેટ એમ દુંદાર એમ અને એ હાલવાને એમ અને વરી એમનું વાહન શું તો કે ઉંદર ઉડો, તો હવે એ કેવી રીતે દોડે એમ, તો એમને તો કાર્તિક તો પહોંચ્યા અને 68 તીર્થની યાત્રા કરવા માટે નીકળી પડ્યા એમ, ગણપતિએ તો વિચાર્યું કે આપણે શું કરવું, કારણ કે ગણપતિ એટલે કે બુદ્ધિના દેવતા એ વિઘ્ન હતા એટલે એમને તો વિચાર્યું મનોમન અને પછી સરસ મજાનું આસન રાખ્યું અને પોતે પોતાની માતાને પિતાને આમંત્રણ આપ્યું અને ત્યાં બેસાડે આસન ઉપર સરસ મજા અને એમને પરક્રમમાં ચાલુ કરી સ્મરણ સ્મરણ તીર્થ કર્યા 68 તીર્થ પૂરો કર્યા એ વખતમાં જ્યારે આ પરક્રમમાં 68 વખત પૂરી થઈ જાય અને પછી શિવ અને પાર્વતી એમને આશીર્વાદ આપે એમ કે આ જગતમાં તારું સૌ પ્રથમ તારું જ નામ લેવા છે, કેમ કે 68 તીર્થ તે છે કે ખરું સુખ એ માતા પિતાના ચરણોમાં છે એટલે એ 68 તીર્થ પૂરા થઈ ગયા એવામાં કાર્તિક આવે છે કે ગણપતિ હજુ તું ગયો રે શું, પછી શિવ અને પાર્વતી કહે કે ખરેખર કે તું આખા ગમે તે જઈને ફર્યો હશે જેટલા 68 મંદિરે ગયો હશે પણ ખરેખર સાચું સુખ ક્યાં છે, તો કે માતાના ચરણોમાં છે, તને ઓળખું છું માં આ કાવ્ય દ્વારા આપણને આ એક શીખ મળે છે, આ નાનકડી વાર્તા દ્વારા આપણે માતા પિતાના પ્રેમને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। અસ્તુ।